ફ્લિકપાદ આગળ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભાની બેઠક હંગામેદાર બની હતી, જેમાં કોંગ્રેસે કોર્પોરેટરોને રોગચાળા મુદ્દે શાસક પક્ષ આડે હાથે લીધા હતા. જોકે કોંગ્રેસના પુરુષ કોર્પોરેટર ભાજપની મહિલા કોર્પોરેટર પર હાથ મૂકીને દૂર જવાનું કહેતા મામલો વધુ વિચક્યો હતો. ભાજપની મહિલા કોર્પોરેટરે કોંગ્રેસના કોર્પોરેટરનો વિમત વર્તન બદલ દૂર રહેવાનું પણ સૂચન કર્યું હતું. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે ભાજપની મહિલા કોર્પોરેટર કોંગ્રેસના કોર્પોરેટરને દૂર જવા માટે ઇશારા પણ કરી રહી છે. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જે રોગચાળા મુદ્દે શાસક પક્ષને આડે હાથે પણ લેવામાં આવી, જે રીતે માહિતી સામે આવી રહી છે, કોંગ્રેસના કોર્પોરેટર ભાજપની કોર્પોરેટર પર હાથ મૂક્યો અને તેને લઈને મામલો પણ વધારે ઉગ્ર બન્યો હતો. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, જણાવશો કે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય બેઠક હંગામેદાર બની હતી, શું કહેશો આપ? ભૂમિ, ચોક્કસથી અપેક્ષિત જે આખી વાત હતી તે પ્રમાણેની જે ઘટના પણ બની છે સામાન્ય સભામાં. કારણ કે શહેરમાં જે પ્રમાણે રોગચાળાનો આખો માહોલ ફેલાયેલો છે અને જે પરિસ્થિતિ ગંભીર બની છે તેને લઈને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ વિષયને લઈને બંને પક્ષના જે કોર્પોરેટર છે વેલની અંદર ધસી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ખૂબ જ ધાંધલ ધમાણ પણ થઈ હતી. પરંતુ આ દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો જે વીટીવી છે તેના કેમેરામાં એ આવ્યા છે કે કોંગ્રેસના એક પુરુષ કોર્પોરેટર અને ભાજપની મહિલા કોર્પોરેટર જ્યારે સામસામે હતા ત્યારે આ પુરુષ કોર્પોરેટરે ભાજપની મહિલા કોર્પોરેટરના હાથ ઉપર અને ખભા ઉપર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મહિલા કોર્પોરેટર એટલા સતર્ક હતા કે કોંગ્રેસી કોર્પોરેટરે આ પ્રયત્ન કર્યો તે સાથે જ તેઓએ તેમનો પ્રતિકાર પણ કર્યો હળવેકથી અને તેમનો હાથ પકડીને દૂર ખસેડી દીધો. એટલે આ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કે બે મહિના પૂર્વે જ્યારે સામાન્ય સભા મળી હતી અને તેનામાં દલિત મુદ્દે જે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટર પર છેડખાનીનો આરોપ લગાવ્યો હતો અને કારંજ પોલીસ સ્ટેશનમાં તેની સત્તાવાર પોલીસ ફરિયાદ પણ કરી હતી. એટલે એક તરફ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જ્યારે આરોપ લગાવ્યો હતો ત્યારે ખુદ હવે કોંગ્રેસના જે પુરુષ કોર્પોરેટર છે તેમની ઉપર ક્યાંક ને ક્યાંક આ આરોપ થઈ શકે છે તેવા સંજોગ હાલ પેદા થયા છે. હાલ જે મહિલા કોર્પોરેટર છે તે આ બાબતે કશું પણ કહેવા તૈયાર નથી, પરંતુ વીટીવીના જે દ્રશ્યો છે કેમેરાના તે સ્ક્રીન ઉપર દર્શાવે છે કે જે કોંગ્રેસના પુરુષ કોર્પોરેટર છે તેમણે કેવા પ્રકારની હરકત કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં. અને મહિલા કોર્પોરેટર ભાજપના એટલા જ સતર્ક હતા જેવા આ પુરુષ કોર્પોરેટરે પ્રયત્નો કર્યા તેમની ઉપર હાથ મૂકવાના તે સાથે જ તેમણે તેમનો હાથ પકડી અને આવું ન કરવાનું જણાવ્યું હતું. એટલે આપણે દ્રશ્યોમાં જોઈ શકે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાનું કહી શકાય કે લોકશાહી માટેનું એક પવિત્ર સ્થળ છે તેનામાં આ પ્રકારની હરકત જોવા મળી છે. જી બિલકુલ. અર્પણ, તમે હમણાં જ જણાવ્યું કે આજે આખી ઘટના બની તેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે ભાજપની મહિલા કોર્પોરેટર દ્વારા, તો પોલીસને લઈને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ભૂમિ, હું સ્પષ્ટતા કરવા માંગીશ કે આજની ઘટના લઈને કોઈ જ પોલીસ ફરિયાદ થઈ નથી. મેં આપને જણાવ્યું કે બે મહિના પૂર્વે જ્યારે સામાન્ય સભા મળી હતી તેનામાં કોંગ્રેસની મહિલા કોર્પોરેટરે ભાજપના સભ્યો ઉપર આરોપ લગાવ્યો હતો. આજની ઘટના સંપૂર્ણ અલગ જ છે અને આજની ઘટના કેટલીક ક્ષણો પહેલાની છે જેનામાં વીટીવીના કેમેરામાં એક્સક્લુઝિવ દ્રશ્યો આવ્યા છે કે કોંગ્રેસના જે પુરુષ કોર્પોરેટર છે તે ભાજપની મહિલા કોર્પોરેટરના હાથ કોણી ઉપર અને ખભા ઉપર હાથ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમને દૂર ખસવાનો જે વાત કરી રહ્યા છે તેના પ્રયત્નના ભાગ રૂપે. પરંતુ કોંગ્રેસી કોર્પોરેટરની આ હરકત મહિલા કોર્પોરેટરને બિલકુલ પણ પસંદ નથી આવી અને તુરંત જ તેમણે આ બાબતનો વિરોધ કર્યો અને પુરુષ કોર્પોરેટરનો હાથ પકડી અને તેમને દૂર ખસેડવાનો પ્રયત્ન કર્યો છે. ભૂમિ, બિલકુલ. અર્પણ, આભાર આપનો માહિતી આપવા માટે. ભાજપની મહિલા કોર્પોરેટર પર હાથ મૂકીને જે રીતે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જે રીતે વિમત વર્તન કરવામાં આવ્યું તેને લઈને પણ મામલો વિચક્યો હતો. ભાજપની મહિલા કોર્પોરેટર દ્વારા પણ જે રીતે કોંગ્રેસના કોર્પોરેટર ભાજપની મહિલા કોર્પોરેટ પર હાથ મૂક્યો તેને લઈને મામલો પણ વધુ વિચક્યો હતો.